એણે એવું કીધેલું છે, એણે એવું કીધેલું છે કે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ હસ્તકલા ઉદ્યોગ હાથ દ્વારા વણાટ હાથ દ્વારા જે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય એનું પ્રમોશન કરવામાં આવે અને લોકો એ ખરીદે તો સારું કહેવાય. તો કે રાજસ્થાનની અંદર આ વાત કરવામાં આવી છે કે હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે, એને એન્કરેજ કરવામાં આવે, ખાસ કરીને તો હેન્ડલૂમ પ્રોડક્ટ. હેન્ડલૂમનો મતલબ શું થાય? લૂમ એટલે કે વણવું, હેન્ડલૂમ એટલે કે હસ્ત વણાટ, હાથેથી જે વણેલી કાર્ય હોય, જે વણકર લોકો કરતા હોય, બરાબર. તો એની જે પ્રોડક્ટ જે છે એને ઉત્સાહન આપવામાં આવે અને એને પ્રમોશન કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે. દિવાળીની અંદર પણ આવી બધી વસ્તુઓ જે છે ફેસ્ટિવલ દરમિયાન આવી વસ્તુ ખરીદે તો એ સારી વસ્તુ કહેવાય. મજ નીટેડ સપોર્ટ આર્ટિસન, જે આર્ટિસન લોકો જે છે એને આ પ્રકારની વસ્તુ આપવી જોઈએ. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો, 1947માં ભારત આઝાદ થયું, એ પહેલાં ભારત બ્રિટનનું ગુલામ હતું. તો એ સમયની વાત કરીએ તો એ સમયે ભારતની અંદર પહેલાંની વાત કરીએ તો ભારતનો જે હસ્તકલા ઉદ્યોગ જે છે એ આખા વિશ્વની અંદર લેટેસ્ટ લેવલનો, અદ્ભુત લેવલનો ધામ ધામતો હતો. એક રીતે હસ્તકલા ઉદ્યોગ જે છે, હસ્તકલા ઉદ્યોગ એનું આખા વિશ્વની અંદર ભારતનું માર્કેટ હતી, ભારતની ખૂબ જ બોલબાલા હતી. તમને ખ્યાલ હશે કે અમદાવાદ અને ખંભાત આ બધા જે છે એ આખા દુનિયાનું વસ્ત્ર કહેવાતા હતા. શા માટે દુનિયાનું વસ્ત્ર કહેવાતા હતા એ તમને નહીં ખબર હોય એ હું કહું છું. કેમ? કારણ કે આખી દુનિયાને કપડાં પહેરાવવાનું કાર્ય જે છે એ અમદાવાદ અને ખંભાત કરતા હતા. કારણ કે આખી દુનિયા માટેના કપડાં જે છે એ અહીંયાથી નીકળતા હતા. મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ ખૂબ જ મોટી છે. જો કોઈ પણ દેશે મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવવું હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એણે આગળ આવવું જોઈએ. અને જે 1947 આઝાદી પહેલાં અંગ્રેજોના જ્યારે આપણે ગુલામ હતા તો એની પહેલાં આપણે હસ્તકલા ઉદ્યોગની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર અને ખાસ કરીને તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર, કાપડ ઉદ્યોગની અંદર આપણે ખૂબ જ આગળ હતા, બરાબર. પરંતુ પછી તો અંગ્રેજોએ આપણું શોષણ કરવાનું ને એ બધું શરૂ કરી દીધું, એક્સપ્લોઇટેશનની નીતિ અપનાવી લીધી. અને બીજી વાત કરીએ યુરોપની અંદર, યુરોપની અંદર શું થયું? યુરોપની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ. તો ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ એના કારણે શું થઈ ગયું? ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ એના કારણે યુરોપની અંદર ઘણા બધા મશીન આવી ગયા. તો મશીન આવી ગયા તો મશીન આવવાના કારણે ત્યાં જે કાપડ બનતું હતું એ એકદમ સરળતાથી અને સસ્તું બની જતું હતું, બરાબર. પરંતુ તેમ છતાં પણ, મશીન આવવા છતાં પણ, આ જે કાપડ જે છે, આ જે વસ્તુ જે છે એ આપણા ભારતના જે હસ્તકલા, હસ્તવણાટ દ્વારા બનતું કાપડ હતું એનો મુકાબલો કરી શકતા ન હતા, એનો મુકાબલો નહોતો કરી શકતા. ત્યાર પછી અંગ્રેજોએ બીજી વસ્તુ કરી. શું બીજી વસ્તુ કરી? કે અંગ્રેજો દ્વારા બ્રિટનની અંદર, યુરોપની અંદર ભારતથી જે કાપડ આવતું હતું, ભારતથી જે કાપડ આવતું હતું એની ઉપર ડબલ ટેક્સ લગાડવાનું શરૂ કર્યું, બરાબર. ભારતથી જે કાપડ યુરોપની અંદર જતું હતું એની ઉપર ડબલ ટેક્સ લગાડવાનું ચાલુ કર્યું. અને જ્યારે બ્રિટનથી અથવા યુરોપમાંથી જે કાપડ ભારતની અંદર આવતું હતું એની ઉપર ઝીરો ટેક્સ લગાડવાનું ચાલુ કર્યું. એટલે એના કારણે શું થતું હતું કે બ્રિટનના અથવા તો યુરોપના જે કાપડ હતું એ સસ્તું થઈ જતું હતું અને ભારતનું કાપડ જે છે એ મોંઘું થઈ જતું હતું. તો આના કારણે જે છે, આના કારણે ભારતનો હસ્તકલા ઉદ્યોગ જે છે એ ભાંગી પડ્યો. અને અત્યારે પણ કંઈક એવી જ વસ્તુ છે. ત્યારથી પછી હજી આપણે એની ઉપર કંઈ એટલું બધું ફોકસ કરેલું નથી. અત્યારે પણ જો આપણે આ આર્ટિસન લોકો ઉપર, હસ્તકલા ઉદ્યોગ ઉપર વધારે ફોકસ કરીએ તો એ અત્યારે પણ ફરીથી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આગળ આવી શકે છે. હવે આપણે વાત કરીએ, બાંગ્લાદેશ જે છે એ ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવી રહ્યું છે. તો એની પાછળનું જો કંઈક કોઈ કારણ હોય તો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. એ ધીમે ધીમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ આવી રહ્યું છે. ચાઇના જે છે એ મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવ્યું હતું. ચાઇનાએ પણ શરૂઆત જે છે એ ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગથી જ કરેલી હતી. તો ભારતે પણ આની ઉપર વધારે ફોકસ આપવું જોઈએ, બરાબર. હવે જો અહીંયા તમે એક મહત્ત્વની વસ્તુ એ પણ યાદ રાખો કે અંગ્રેજોના સમયની અંદર, અંગ્રેજોની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, તો ઔદ્યોગિક ક્રાંતિ યુરોપની અંદર સફળ થઈ હતી તો એનું કારણ એ પણ હતું કે અંગ્રેજોની અંદર, સોરી, યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિનું સફળ થવું અને ભારતની અંદર હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીનું પતન થવું, આ બંને વસ્તુ એક સાથે ચાલુ હતી. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ ત્યારે જ સફળ થઈ જ્યારે ભારતની અંદર આ હસ્તકલા ઉદ્યોગ નાબૂદ થયો અથવા હસ્તકલા ઉદ્યોગ એનું પતન થયું, કારણ કે બે વસ્તુ એક સાથે ચાલી શકતી ન હતી. તો આ બધા ઇતિહાસમાં સાથે પણ લિંક છે, એ પણ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. ભારતની અંદર હેન્ડલૂમ સેક્ટરની વાત કરીએ, હેન્ડલૂમ એટલે કે હસ્તકલા, હાથ દ્વારા વણકર લોકો દ્વારા હાથ દ્વારા વણી અને જે વસ્તુ આપવામાં આવતી હોય તો એ એક રીતે જોઈએ તો ભારતના ગ્લોરિયસ એટલે કે અભૂતપૂર્વ કલ્ચર, સંસ્કૃતિની નિશાની દર્શાવે છે. સંસ્કૃતિનું એક રીતે આ સિમ્બોલ છે હેન્ડલૂમ સેક્ટર જે છે. બીજી વાત કરીએ, ભારતનો સોફ્ટ પાવર જે છે એ પણ આના દ્વારા એન્ડોર્સ, સમર્થન આપવામાં આવે છે. આખા વિશ્વની અંદર જો આપણે આ પ્રકારની વસ્તુ સોફ્ટ પાવર દ્વારા આ બધી વસ્તુનું પ્રોત્સાહન કરીએ અને આના એક્સપોર્ટનો ને બધાનો વધારવાની કોશિશ કરીએ તો ખૂબ સારી વસ્તુ. સારી ડિપ્લોમસી, ઘણી બધી વાર કેવું થતું હોય કે માની લો કે બાંગ્લાદેશની અંદર જે છે, બાંગ્લાદેશના જે પીએમ જે છે, બરાબર, એ કોણ છે? શેખ હસીના. તો જે લેડીઝ લોકો છે, મ્યાનમારના જે છે મેઇન, એ પણ છે લેડીઝ, બરાબર. તો સારી ડિપ્લોમસી દ્વારા એમને આ સારી ભેટ આપવાની ને બધી કોશિશ કરી શકાય છે. ખાદી ડિપ્લોમસીનો પણ આપણે આંતરરાષ્ટ્રીય લેવલે ઉપયોગ કરી શકીએ છીએ અને અન્ય દેશોમાં આ બધી વસ્તુ ભેટ આપી
અને એનું પ્રોત્સાહન એનું માર્કેટિંગ કરી શકીએ છીએ. નરેન્દ્ર મોદી આ માટે વારંવાર બધે ફરતા હોય છે તો આવી બધી વસ્તુ વેચવાનું ને એ બધું કાર્ય કરી શકે છે, ખાસ કરીને ડિપ્લોમસી દ્વારા એટલે કે રાજનીતિ દ્વારા. ધ ટેક્સટાઇલ હેન્ડલૂમ સેક્ટર ઇન ઇન્ડિયા, ભારતની અંદર ટેક્સટાઇલ અને હેન્ડલૂમ જે છે એ બીજા નંબરનો સેકન્ડ લાર્જેસ્ટ સોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ટુ પીપલ આફ્ટર એગ્રીકલ્ચર. બરાબર, મેં તમને કીધું કે ખેતી જે છે એ પ્રાથમિક પ્રાઇમરી સેક્ટરની અંદર આવે, એની અંદર સૌથી વધુ લોકોને રોજગારી મળે છે. પરંતુ એની પછી બીજા નંબરે જો કોઈ રોજગારી આપવા માટેનું સાધન હોય તો એ મેન્યુફેક્ચરિંગની અંદર કયું છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કાપડ ઉદ્યોગ. અને એટલે જ મેં તમને કીધું કાપડ ઉદ્યોગની અંદર ભારતે વધારે ફોકસ કરવું જોઈએ. અકોર્ડિંગ ટુ ધ ફોર્થ ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ સેન્સસ 2019ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી, અખિલ ભારતીય હેન્ડલૂમ એટલે કે હસ્તવણાટ માટેની જે વસ્તી ગણતરી કરવામાં આવેલી એમાં એવું જાણવા મળેલું કે 2031 લાખ લોકો જે છે હાઉસ હોલ્ડ એ જોડાયેલા છે હેન્ડલૂમ એક્ટિવિટીની અંદર. વિવિંગ એટલે કે વણવાની પ્રક્રિયાની અંદર, હેન્ડલૂમ એટલે કે હાથ હસ્તવણાટની એક્ટિવિટીની અંદર જોડાયેલા છે, એટલે કે ઘણા બધા લોકો એની અંદર જોડાયેલા છે. અહીંયા ગ્રાફ પણ આપેલો છે 2013-14ની અંદર વધારે હતા અત્યારે, તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ઇમ્પોર્ટ આપણે ખાસ કરીને એનું એક્સપોર્ટને એ બધું વધારવાની કોશિશ કરવી જોઈએ. સરકારે આની માટે કયા કયા સ્ટેપ લીધેલા છે એ વાત કરીએ તો એસોસિએટ મીડિયા કેમ્પેન આપણે શરૂ કરેલું છે. અલગ અલગ મીડિયા દ્વારા આપણે એનું પ્રોત્સાહન આપવાની પ્રમોટ કરવાની કોશિશ કરેલી છે. હેન્ડલૂમ વિવિંગ કમ્યુનિટી જે છે એનું પ્રોત્સાહન એ બધું આપણે. સેક્રેટરી ઓફ સ્ટેટ ટેક્સટાઇલ બોડીઝ લાઈક સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, નેશનલ જ્યુટ બોર્ડ, ઇ કોમર્સ એન્ટિટીઝ આ બધું પણ શરૂ કરેલું છે. બરાબર, જે તમને ખ્યાલ હશે કે અમુક ઇ કોમર્સ વેબસાઇટ પણ ચાલુ કરેલી છે કે જ્યાં હસ્તકલાની સાઇટને એ બધું મળી શકે. સરકાર દ્વારા તે આ બધી વેબસાઇટને એ બધું ચલાવવામાં આવ્યું છે. નેશનલ જ્યુટ બોર્ડ, જ્યુટ એટલે કે સણ, જે સણીઓ આપણે જેને કહીએ છીએ સણ માટેનું કાપડ, એની માટેનું બોર્ડને એ બધું પણ બનાવવામાં આવેલું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત પણ આનું કાર્યને એ બધું કરવામાં આવ્યું છે. પછી રાષ્ટ્રપતિ દ્વારા પણ વડાપ્રધાન દ્વારા પણ એવી કોશિશ કરવામાં આવેલી છે કે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે લોકોએ ભારતની અંદર જ બનતું આ મેન્યુફેક્ચરિંગ પામતું ટેક્સટાઇલ કાપડ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી જીઆઈ ટેગ આપીને પણ એને એક રીતે વિશ્વ લેવલની પ્રસિદ્ધિ આપવામાં આવી છે. અલગ અલગ ઘણા બધા હેન્ડીક્રાફ્ટને એ બધાને જીઆઈ ટેગને એ બધું આપવામાં આવ્યું. જેમ કે તમને ખ્યાલ હશે કે કચ્છની જે શાળ છે ટાંગલિયા શાળ, પછી સુરેન્દ્રનગરની એક બે શાળ છે, ગુજરાતની આપણે વાત કરીએ તો એને ઘણા બધાને જીઆઈ ટેગને એ બધું આપેલું છે. પછી સરકાર દ્વારા આ HLM સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી કે માય હેન્ડલૂમ પોર્ટલ અંતર્ગત આ હેન્ડલૂમ માર્ક સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં આવી, જેના અંતર્ગત હેન્ડલૂમ માર્ક એક પ્રકારનો માર્કો આપેલો હોય છે જે 2006માં લોન્ચ કરવામાં આવ્યો, જેનાથી ખબર પડી શકે કે આ હસ્તવણાટ મશીનથી બનેલું નથી, હાથેથી જ બનાવવામાં આવેલું છે. પરંતુ આની અંદર અમુક ઘણી બધી ચેલેન્જને એ બધું પણ રહેલું છે, ઇકોનોમિક ટર્બ્યુલન્સને, કોવિડની મહામારીને એ બધું પણ આવી ગયું. હવે જો આ બધી વસ્તુ જે છે એ ટ્રાઇફેડ અંતર્ગત આવે છે. ટ્રાઇફેડ શું છે? ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે ટ્રાઇબલ લોકો દ્વારા જે આ પણ કોઈ પણ પ્રકારનું હેન્ડીક્રાફ્ટને એ બધું કરવામાં આવતું હોય, હેન્ડલૂમ એ બધી વસ્તુ એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે, વેચવાનું એ બધું કાર્ય પણ કરે છે. આસામમાં ફ્લડ આવી ગયેલ હતા એના કારણે પણ આ બધું વસ્તુ આને એક બહુ મોટો ફટકો પડેલો હતો. ધ સેન્ટર હેઝ ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ જે છે એને રદ કરી નાખેલું, એ પણ એક સારી વસ્તુ હતી નહીં, તો આ બધી વસ્તુ ખબર છે. હેન્ડલૂમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવામાં આવેલી છે, આ એક રીતની નોડલ એજન્સી છે ભારત સરકારની, જે હેન્ડલૂમની વસ્તુ હોય એને એક્સપોર્ટ વિદેશમાં વેચવા માટે પ્રમોશન કરવાનું કાર્ય કરે છે. આ એક રીતે નોન પ્રોફિટ કંપની તરીકેનું કાર્ય કરે છે અને કંપનીઝ એક્ટ 1956 સેક્શન 25 અંતર્ગત બનાવવામાં આવી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રમોટ કરવાનો છે એક્સપોર્ટની ઓલ હેન્ડલૂમ પ્રોડક્ટ લાઇક ફેબ્રિક, હોમ ફર્નિશિંગ, કાર્પેટ, ફ્લોર કવરિંગ આ બધી વસ્તુને વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે પ્રમોટ કરવાનું એમનો ઉદ્દેશ્ય છે. બીજી વાત કરીએ હવે આગળ જતા આના અંતર્ગત શું કરી શકાય, તો આગળ જતા આના અંતર્ગત આપણે 2019ની અંદર નોર્થ ઇસ્ટ એક્સપો લોન્ચ કરેલો હતો, જેના અંતર્ગત ઘણા બધા લોકોએ આવી અને આ હેન્ડલૂમની ને એ બધાની વાત કરી, અહીંયા ઘણી બધી વસ્તુ ખરીદવાનું એ બધું કાર્ય કરેલું, તો ધીમે ધીમે આને વધારવું જોઈએ. 2019નો નોર્થ ઇસ્ટ એક્સપોની વાત કરીએ તો ટી એન્ડ ખાદી ડિપ્લોમસી આપણે લોન્ચ કરેલું હતું, જેના અંતર્ગત ટ્રેડ ટાઈસ વિથ આસિયાન સાથેના આપણા વ્યાપારો જે છે ટી અને ખાદી માટેના એમાં ઘણો સુધારો જોવા મળેલો હતો. બિમસ્ટેક સાથે આ જે વેપાર જે છે કોનો વેપાર, તો કે ટેક્સટાઇલનો, નેનો વેપાર, હેન્ડલૂમનો વેપાર, એમાં ઘણો બધો સુધારો જોવા મળેલો હતો. ઓનલાઈન એક્ઝિબિશન થ્રુ ઇન્ડિયન એમ્બેસીસ, ભારતની જે એમ્બેસી હોય વિદેશની અંદર, ભારતની એમ્બેસી હોય ત્યાં આપણે ઓનલાઈન એક્ઝિબિશન, ઓનલાઈન પ્રદર્શન દ્વારા પણ આપણે આ બધી વસ્તુ વેચવાની એની કોશિશ કરી શકીએ છીએ. અને આ જે ઓનર આપવાનું, આર્ટિસન લોકો જે છે, આ કલાકાર લોકો જે છે એને ઓનર સન્માનિત કરવાનું કાર્ય પણ કરી શકીએ છીએ હેન્ડલૂમ લીજેસી અંતર્ગત. તો આવું બધું કરવું જોઈએ.